રાજકોટ સહકારી સંઘની એક બેઠક માટેની ચૂંટણી શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ વેસ ભાજપનો જંગ જામ્યો છે. જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં એકમાત્ર બેઠક માટે જ થઈ રહી છે, ત્યારે બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ. કુલ 17 બેઠકમાંથી 16 બેઠક બિનહરીફ થઈ છે અને એક બેઠક માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. એક બેઠક ની હોય કે 17 બેઠક ની હોય, મારો હેતુ સહકાર ભારતીનો આદેશ એવો જ છે, સહકાર ભારતીનું પ્રશિક્ષણ એવું જ છે કે સહકારી સંસ્થાઓમાં સંસ્કારિતાનો આવિર્ભાવ થાય, સારા વિચારોથી અને બાયલોજ પ્રમાણે કામ કરે એ પ્રકારની આ સંસ્થા ડેવલપ થાય એ હેતુથી મેં ઉમેદવારી પત્ર આમાં ભર્યું છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠકો માટેની ચૂંટણી હતી. સૌપ્રથમ તો આભાર વ્યક્ત કરીશ સહકારી ક્ષેત્રના આગેવાનો, મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો કે 17 માંથી 16 બેઠક સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પેનલ આખી બિનહરીફ થઈ છે. અમને હંમેશા સહકારી ક્ષેત્રનું ગૌરવ રહ્યું છે કે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાઓ અને વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય, ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે. અને એવું કશું નથી, ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે મને જ જાહેર કરેલો છે, ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપેલું છે, તો કોણ નારાજ હોય શકે? કોઈ એક વ્યક્તિ હોય શકે નારાજ, કોઈ એક વ્યક્તિના નારાજ હોવાથી ભાજપ નારાજ કેવું નથી. તમારા મેન્ડેટને લઈને વિવાદ છે, બનાવટી મેન્ડેટ છે એવા આક્ષેપ છે, તે સીલું સાહેબ દ્વારા કરવામાં સાહેબ બિલકુલ જો ભાઈ, હાર ભાળી ગયેલા ઉમેદવારો સાચી ખોટી બધી અફવાઓ ચલાવવાના છે. પાર્ટીનો મેન્ડેટ છે, માનનીય અધ્યક્ષ આપણા પાટીલ સાહેબના સાઇનથી મેન્ડેટ છે, એટલે પોતે પાર્ટીના આમાં શું સહકારી ક્ષેત્રમાં એવું હોય છે કે કમળના નિશાન ઉપર ન હોય પણ સહકારી ક્ષેત્રનું અલગ નિશાન હોય, એટલે મતદારોને એક ગેરમાર્ગે દોડવાનો સીલું સાહેબનો આ પ્રયાસ છે.